સો ગુડ મોર્નિંગ અને આજે છે ત્રીસ ઓક્ટોમ્બર સવારના જેટલા બી ઇમ્પોર્ટ ક્વેશ્ચન નીકાળતા હશે કરંટ અફેરમાંથી તે આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરીશું અને આ છે ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા ખૂબ જ મહત્ત્વના સવાલો જો તમને આ સવાલોનો જવાબ આવડતા હોય તો તમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાના છે અને તમે આ પ્રશ્ન જો ખૂબ જ ડિટેલ્સમાં અહીં આઈ બટન ઉપર ક્લિક કરીને તે વિડીયો જોઈ શકો છો અને આ છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો જેના જવાબો હું વિડીયોના અંતમાં તમને જણાવીશ સવારનો પ્રથમ પ્રશ્ન શરૂ કરીએ સવારનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં વર્લ્ડ ડે ફોર ઓડિયો વિઝ્યુઅલ હેરિટેજ ક્યારે મનાવવામાં આવ્યો સો વર્લ્ડ ડે ફોર ઓડિયો વિઝ્યુઅલ હેરિટેજ એ સિત્યાવીસ ઓક્ટોમ્બરના દિવસે મનાવવામાં આવે છે સો આ દિવસે આ યાદગારી દિવસની ગણતરી યુનેસ્કો દ્વારા બે હજાર પાંચમાં રેકોર્ડ સાઉન્ડ અને ઓડિયો વિઝ્યુઅલ દસ્તાવેજોના મહત્ત્વ અને જાળવણી જોખમો વિશે જાગૃતતા લાવવા માટે કરવામાં આવે છે અને આ વખતની તેમની થીમ હતી એન્ગેજ ધ પાસ થ્રુ સાઉન્ડ એન્ડ ઇમેજ તે બધા તમારે યાદ રાખવાની છે સો ઇમ્પોર્ટન્ટ ડે વિશે આપણે ચર્ચા કરીએ તો આ ઓક્ટોમ્બર મહિનાના તમામ ઇમ્પોર્ટન્ટ ડે મેં તમને જણાવી દીધા છે તમે વિડીયો પોસ્ટ કરીને તે જોઈ શકો છો સો હું નેક્સ્ટ ક્વેશ્ચન શરૂ કરું સો નેક્સ્ટ ક્વેશ્ચન છે તાઇટરમાં સ્વિઝ ઇન્ડોર બે હજાર ઓગણીસનું ટાઇટલ કોણ જીત્યું છે સો સ્વિઝ ઇન્ડોર બે હજાર ઓગણીસનું ટાઇટલ એ રોઝર ફેડરર જીત્યા છે જેઓ ટેનિસ પ્લેયર છે સો બે હજાર ઓગણીસ સ્વિઝ ઇન્ડોર એ ઇન્ડોર હાર્ડ કોર્ટ પર રમાય રમાય છે અને તે પુરુષોની ટેનિસ ટુર્નામેન્ટ હતી સો આ ઇવેન્ટ બે પચાસમી આવૃત્તિ હતી અને બે હજાર ઓગણીસ એટીપી ટૂરની આ પાંચસોમી શ્રેણી ભાગ છે તે તમારે યાદ રાખવાનું છે અને આ એકવીસ ઓક્ટોમ્બરથી સિત્યાવીસ ઓક્ટોમ્બર સુધી સ્વિટરલેન્ડના બેલ સ્વિટરલેન્ડના બેસલમાં રમાઈ હતી સેન્ટ જોકોબર ખાત જોકો બેસલ ખાતે તે બાબત તમારે યાદ રાખવાની છે તે ઉપરાંત રોઝર ફેડરરે ઓસ્ટ્રેલિયાના એલેક્સ ડી મિનાઉરને છ બેથી પરાજય કરાવ્યા છે અને ફેડરર ફેડરરની દસમી વખતની આ બાસેલ ઓપન ચેમ્પિયનશિપ બન્યા છે અને તે ઉપરાંત તેઓ ટુર્નામેન્ટમાં સતત ચોવીસમી જીત નોંધી છે તે બાબત તમારે યાદ રાખવાની છે સો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તાઇતરમાં મેક્સિકન ગ્રાન્ડ પ્રિક્સ બે હજાર ઓગણીસ કોણ જીત્યું છે સો મેક્સિકન ગ્રાન્ડ પ્રિક્સ એ લુઈસ હેમિલ્ટન જેવો મર્સેડિઝના ડ્રાઈવર છે તેઓ જીતી ગયા છે અને આ અઢારમી રેસ હતી અને માત્ર ને માત્ર લુઈસ હેમિલ્ટન જ મેસિન્ડનો ડ્રાઈવર તે જ આ અઢારમાંથી દસ વખતો જીત્યા છે તો આની પહેલાં આની બીજી રેસો છે આઠ તે કોણ જીત્યા છે તો વાત કરીએ તો વોલ્ટેરિયન બોટાસ જેઓ મર્સડીઝના ડ્રાઈવર છે ને તે ત્રણ જીત્યા છે હઝર બેઝન ઓસ્ટ્રેલિયન અને જાપાનીઝ ત્યારબાદ છે મેક્સ વેસ્તપન જે રેડબુલના છે ને તે બે જીત્યા છે ઓસ્ટ્રેલિયન જર્મન ત્યારબાદ છે ચાર્લ્સ લેકર જે ફરારીના છે તે ને બેગ્લેરિયન ને સેબિસ્ટિયન વિતરણ છે તે ફરારીના છે તે માત્ર એક જ જીતે છે ને માત્ર બાકીના બધી બધી દસે દસ એ લુઈસ હેમિલ્ટન જીતી ગયા છે તે તમારે યાદ રાખવાની છે સો વિડીયોને આ આગળ વધતા પહેલાં અગર તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરશો સો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તાજેતરમાં કઈ જગ્યાએ પ્રથમ વાર સાહિત્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સો પ્રથમ વાર કહ્યું છે એટલે આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નીકળે છે સો પ્રથમ વાર સાહિત્ય મહોત્સવે એ લદ્દાખ ખાતે કરવામાં આવ્યું છે સો તાજેતરમાં ઓગણત્રીસ ઓક્ટોમ્બરથી એકત્રીસ ઓક્ટોમ્બર એટલે શરૂ થઈ ગયું છે તે લદ્દાખ ખાતે સાહિત્ય મહોત્સવ રાખવામાં આવ્યું છે સો આપણે રિવિઝન કરીએ તો ઓગસ્ટ મહિનામાં આદિ મહોત્સવનું આયોજન પણ અહીં જ કરવામાં આવ્યું હતું તે આપણે ચર્ચા કરી ગયા છે આપણા ગામના વિડિયોમાં ત્યારબાદ છે રાધાકૃષ્ણ માથુર તેઓ લદ્દાખના પ્રથમ ઉપ ઉપરાજ્યપાલ બન્યા છે તે પણ આપણે હાલમાં હાલમાં ચર્ચા કરી ગયા અને કાલ આપણે ચર્ચા કરી ગયા કે જમ્મુ કાશ્મીરના પ્રથમ ઉપરાજ્યપાલની નિમણૂક કરવામાં આવી છે કોણ છે ગિરીશચંદ્ર મુર્મુ તો તે તમારે યાદ રાખવું છે આ બંને ગિરીશચંદ્ર મુર્મુ અને રાધાકૃષ્ણ માથુર તે બંને ઇમ્પોર્ટન્ટ નીકળે છે કેમકે તે બંને પ્રથમવાર છે કેમ કે હવે જમ્મુ કાશ્મીરને હવે એ યુનાઇટેડ ટેરિટરી બની ગઈ છે તેમાંથી બે યુનિટેડ ટેરિટરી કરવામાં આવી છે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ એટલે બંનેમાંથી હવે રાજ્યપાલ નીકળી ગયા છે અને ઉપરાજ્યપાલ રાખવામાં આવ્યા છે સો રાજ્યપાલની વાત આવી તો ત્યાં હવે રાજ્યપાલ ત્યાં ના રહે હવે ત્યાં ઉપરાજ્યપાલ આવી જાય તો હવે ત્યાંના પહેલાં રાજ્યપાલ કોણ હતા તો સત્યપાલ મલિક હતા સો હવે તેમની નિમણૂક ગોવામાં કરવામાં આવી છે તો એવો હવે ગોવાના રાજ્યપાલ ગવર્નર તરીકે નિમણૂક થયા છે તેવો હવે તમારે યાદ રાખવાની છે આ પ્રશ્નમાંથી સો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તાજતરમાં વિઝડન ઇન્ડિયા અલ્મેનક ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ કોન કોને આપવામાં આવ્યો છે સો તે જસપ્રીત બુમરાહ અને સાથે સાથે સ્મૃતિ મધાનાને આપવામાં આવ્યું છે એટલે કે આપણો આન્સર છે શ્રી વોક બંનેને આપવામાં આવ્યો છે સો જસપ્રીત બુમરાહ અને સ્મૃતિ મધાના પ્રતિષ્ઠિત એવોર્ડ છે આ વિઝડન ઇન્ડિયન એલાઇમેન્ટ ક્રિકેટ ક્રિકેટ ઓફ ધ યર એવોર્ડ જીત્યા છે સો મિતાલી રાજ અને દીપ્તિ શર્માના પછી જો કોઈ ક્રિકેટ ઓફ ધ યરમાં આવે તો તે માત્ર ને માત્ર મધા સ્મૃતિ મધાના છે તેઓ તમારે યાદ રાખવાની ત્રીજી મહિલા છે ક્રિકેટ ઓફ ધ ઇયરમાં અને એશિયાના અન્ય વિજેતાઓને પણ પાક મળ્યા છે આ કોણ છે તો પાકિસ્તાનના ફકર જમ્મન શ્રીલંકાના દિમુચ કૃના રત્ન અને અફઘાનિસ્તાનના રાશિદ ખાનને મળ્યા છે તેઓ તમારે યાદ રાખવાની છે સો હવે જોઈએ ન્યૂઝ ફટાફટ સો તાજતરમાં બેઝિકની મંત્રી બેઠક ક્યાં આયોજિત થઈ છે તો બેઝિકની મંત્રીઓની બેઠકનું આયોજિત એ બેઝિંગ એટલે કે ચીનમાં કરવામાં આવ્યું છે તે બહુ તમારે મિત્રો યાદ રાખવાની છે સો આમાં ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કોણે કર્યું છે તો પ્રતિનિધિત્વ એક પ્રકાર જાવડેકરે કર્યું છે જે આપણા કેન્દ્રીય આપણા ભારતના કેન્દ્રીય પર્યાવરણ અને જળ જળ મંત્રી છે તેવો તમારે યાદ રાખવાની છે મિત્રો અને આ જે બેઝિક છે તેનું ફોર્મ પણ થાય છે શું થાય છે તો બેઝિક સાઉથ આફ્રિકા ઇન્ડિયન ચાઇના થાય છે તેવા તમારે યાદ રાખવાનું છે ત્યાર ત્યારબાદનો ક્વેશ્ચન છે ફીફાના પ્રથમ ક્લબ વર્લ્ડ કપની બીજા હજાર એકવીસમાં યજમાની કોણ કરશે તો ફિફાના પ્રથમ ક્લબ વર્લ્ડ વર્લ્ડ કપની બે હજાર એકવીસમાં યજમાનીએ ચીન દ્વારા કરવામાં આવશે તે પણ ચીન દ્વારા જ કરવામાં આવશે અને બે હજાર વીસનું પૂછે તો કોના દ્વારા કરવામાં આવશે મિત્રો તે આપણા હાલમાં ચર્ચા કરી ગયા છે આની પહેલામાં તો તે કરવામાં આવશે કતાર કતાર દ્વારા કરવામાં આવશે અને આ વોલ્ડ આ કતારમાં જે થશે બે હજાર વીસમાં તે છેલ્લી છેલ્લું નવ જૂનું ફોર્મેટ રમાશે ત્યારબાદ જે ચીનમાં શરૂ થશે તે બે હજાર એકવીસથી નવું ફોર્મેટ રમાશે તો જૂના ફોર્મેટમાં સાત ટીમો રમે છે અને જે બે હજાર એકવીસથી ચીનમાં ચાલુ થશે ત્યાં નવું ફોર્મેટ શરૂ થશે જ્યાં ચોવીસ ટીમ રમવામાં આવશે તે તમારે મિત્રો યાદ રાખવાની છે ત્યારબાદ છે બે હજાર બાવીસમાં કોણે વિપર રોબોટના અંતરિક્ષમાં મોકલ મોકલશે સો બે હજાર વીસમાં વિપર નામનો રોબોટ એ નાસા દ્વારા મોકલવામાં મિત્રો આવશે જો ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે શું થાય છે વોલ્ટાઇલ ઇન્વેસ્ટિગેશન પોલાર એક્સપ્લોર રોબર થાય છે તે બધું તમારે મિત્રો યાદ રાખવાની છે સો આ વિપર દ્વારા શું કરવામાં આવશે તો ત્યાં પાણીની શોધ કરવામાં આવશે ખોદકામ દ્વારા સો તેવા તમારે યાદ રાખવાની છે પાણીના શોધ માટે જમીનમાં પાણીની શોધ માટે વિપર નામના રોબંધને મોકલવામાં આવશે અંતરિક્ષમાં તેવા તમારે મિત્રો યાદ રાખવાની છે અને બાકીની ડિટેલ્સ તમે અહીં જોઈ શકો છો નાસાની હા નાસાની એક ડિટેલ્સ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે તેનું ફાઉન્ડેશન ઓગણીસો અઠ્ઠાવન છે અને ઓગણીસો અઠ્ઠાવન આવે એટલે તમારે એક વસ્તુ લિંક કરવાની છે ડીઆરડીઓ ડીઆરડીઓનું સ્થાપના વર્ષ પણ સેમ જ છે ઓગણીસો અઠ્ઠાવન સો આ બંનેની સ્થાપના એ ખૂબ જ મહત્ત્વ છે અને બાકીની ડિટેલ્સ તમે અહીં જોઈ શકો છો નાસા માટે અને ફીફા ફિફા માટે તે જોઈ શકો છો ત્યારબાદ છે તાજેતરમાં બેલ્જિયમના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી કોણ બન્યા છે સો તાજેતરમાં જ બેલ્જિયમના પ્રથમ મહિલા મંત્રી મહિલા પ્રધાન મંત્રી એ સોફી વિલ બન્યા છે તમે એ જોઈ રહ્યા છો સોફી વિલમ એ પ્રથમ વખત બેલ્જિયમના કોઈ પ્રથમ મહિલા બન્યા છે પ્રધાનમંત્રી તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નીકળે છે તે તમારી યાદ રાખવી સો આ છે અગાઉના પ્રશ્ન પૂછેલા ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો સો આ પ્રશ્નો ખૂબ જ વારંવાર પૂછે છે કે વોટસન સંગ્રહાલય ક્યાં ક્યાં આવેલું છે શો ત્યાં રાજકોટમાં આવેલું છે તે તમને ખ્યાલ જશે કદાચ ત્યાર પાસે લાલ કિલ્લાનું નિર્માણ કોને કરાવ્યું હતું તો શાહજહાએ કરાવ્યું છે ત્યાર પાસે ઉકાઈ ડેમ કઈ નદી પર આવેલું છે સો તાપી નદી પર બાંધવામાં આવેલો છે તે ડેમ ત્યાર પછી ભારત દેશના કક્કરવુદ ક્યાંથી પસાર થાય છે જો ભારત દેશની વાત આવી છે તો તે મધ્યમાંથી પસાર થાય છે ભારતના અને જો ગુજરાતની પૂછે તો ગુજરાતના ઉત્તરમાંથી પસાર થાય છે મિત્રો તે તમારે યાદ રાખવાનું છે ત્યારબાદ લદ્દાખમાં હેમિસ પ્રખ્યાત છે તે શું છે તો તે બોધમઠ છે લદ્દાખમાં હેમિસ એ પ્રખ્યાત છે તો તે બોધમઠ છે તેવા તમારે યાદ રાખવાની છે સો અગર વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સબસ્ક્રાઈબ જરૂરને જરૂર કરશો સો હેવ એ નાઇસ ડે